सोखड़ाना हरिप्रसाद स्वामी अक्षरधाम निवासी थया। थोड़ीवार में हरिप्रसाद स्वामी पार्थिव देह सोखड़ा लई जवाशे। होस्पिटल बहार भक्तों वहेली सवार थी जो जमावड़ो छे। भक्तों भगवान स्वामीनारायण नी सतत धून बोलावी रहा छे। तो दृश्य सामे आवी रहा छे, आप जोई शको छो हरिप्रसाद स्वामीना पार्थिव देह ने आज सोखड़ा लई जवामां आवशे। अक्षर निवासी थया छे हरिप्रसाद स्वामी। होस्पिटल बहार दूर दूर थी हरिभक्तो पहुंची रहा छे। तो 1 ऑगस्ट ना रोज सोखड़ाना हरिप्रसाद स्वामी ना अंतिम संस्कार करवामां आवशे। त्यां सुधी तेमना नश्वर देह ने दर्शनार्थे राखवामां आवशे। अलग अलग प्रदेश ना भक्तों माटे अलग अलग समय पण नक्की करवामां आवशे ने तेनी जाहेरात पण करवामां आवशे। देश विदेश में हरिप्रसाद स्वामी ना अनेक भक्तों रहे छे, तेओ तेमना दर्शने पहुंची शके छे। હરિસ્વામી શ્રીના પાર્થિવ દેહને અત્યારે ભાઈલાલભાઈ અમીન હોસ્પિટલથી હરિધામ સોખડા મંદિરે લઈ જવા માટેનું આયોજન છે। મંદિરે પહોંચ્યા બાદ ત્યાં સ્વામીશ્રીના નિવાસસ્થાનમાં સ્વામીજીને બિરાજમાન કરવામાં આવશે। ત્યારબાદ અચાનક જ આ ઘટના બની છે, એટલે જે કંઈ વ્યવસ્થા વિચારવાની છે એ વ્યવસ્થાનું સારી રીતે આયોજન કરી અને બધા ભક્તો સારી રીતે વર્તમાન સમયની પરિસ્થિતિમાં દર્શન માટે સારી રીતે લાભ લઈ શકે એવું સરસ આયોજન સંતો ભેગા મળીને અત્યારે ત્યાં વિચાર કરી રહ્યા છે અને આયોજન આગળ વધશે, એટલે આવતીકાલથી બધા ભક્તો માટે સમાજના લોકો માટે સ્વામીશ્રીના દર્શન માટે ત્યાં વ્યવસ્થા ખુલ્લી રાખવામાં આવશે। ગઈકાલે રાત્રે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સ્વતંત્રપણે અક્ષરધામ સીધાવ્યા। અત્યારે અહીંયાથી ભાઈલાલ અમીનમાંથી સીધા સોખડા મંદિરે લઈ જવામાં આવશે। સોખડા મંદિરે આવ્યા બાદ 4 દિવસ માટે અલગ અલગ વિસ્તારોમાંથી જે સત્સંગી ભાઈઓ છે એ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે વારાફરતી આવીને દર્શન કરશે। ત્યાં દર્શન બધા માટે ખુલ્લા મૂકવામાં આવશે અને 1 તારીખે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અગ્નિ સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એ વિધિ કરવામાં એમના પાર્થિવ દેહને કરવામાં આવશે। ઓનલાઈન પણ દર્શન થશે અને હરિભક્તો પણ વારાફરતી બધા આવીને અહીંયા દર્શન કરવા માટે આવી શકશે। અન્ય શું કાર્યક્રમ છે? મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે, આવવાના પણ હોવાની વાત? શોક તો આજે સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં યોગી દિવાન સોસાયટીના ભક્તો છે ત્યાં બધે જ છે। બધા જ વારાફરતી દર્શન માટે આવવા માટે આતુર છે અને બધા હશે ત્યાં પણ। સ્વયંસેવકો ત્યાં સેવામાં હશે જ અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પહેલેથી જ એ ડિસિપ્લિનવાળો સમાજ તૈયાર કર્યો છે જે સમસુરત ભાવને એકતાથી જીવીએ હઠમાન ઈર્ષ્યા તોડીને, એટલે એ સેવકો ત્યાં બધા જ પ્રકારની વ્યવસ્થા ત્યાં સાથ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનો એક જ સંદેશ છે કે સમાજની અંદર સાચી આત્મીયતા સ્થાપિત થાય અને આપણે બધા આત્મીય સમાજમાં રહીને એક ભગવાન તરફની યાત્રા કર્યા કરીએ એ જ સંદેશો છે। સંદેશો તો અમારા વડીલ સંતો પૂજ્ય કોઠારી સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામીજી, ત્યાગવલ્લભ સ્વામીજી, ગુરુપ્રસાદ સ્વામીજીને બધા પર અવારનવાર ચાલ્યા જ કરે છે અને બધાને જ એ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આત્મીયતા જ એવી હતી કે સમગ્ર સમાજ સાથે સમગ્ર મહાનુભાવો સાથે એમનું આત્મીયતાનું નિશાન હતું। હરિપ્રસાદ સ્વામી અક્ષર નિવાસી થયા છે ત્યારે સુચેતન સ્વામી છે અત્યારે હરિભક્તોને પણ વિનંતી કરી રહ્યા છે અને અહીંયા તમામ વ્યવસ્થા છે ગોઠવવામાં આવી રહી છે। કારણ કે જે રીતે હરિપ્રસાદ સ્વામીના લાખો હજારો અનુયાયીઓ છે અને એ આવે એના માટે થઈ અને સુચેતન સ્વામી સાહેબ છે, સુચેતન સ્વામી સ્વામીજી શું વ્યવસ્થા છે? કારણ કે હવે અહીંથી સોખડા મંદિરે પધારશે, સોખડા મંદિરે 4 દિવસ માટે દર્શન ખુલ્લા મૂકશે અને 1 તારીખે એમની અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવશે। હજારો લાખો ભક્તો છે, હરિભક્તો છે, ત્યારે કોવિડની ગાઈડલાઈન કેવી રીતે ફોલો થશે? પ્રદેશ વાઇઝ કેવી રીતે બોલાવવામાં આવે? બધાને વિસ્તાર વાઇઝ અલગ અલગ શહેરોને અલગ અલગ ગામડાઓને આપી દીધો છે સંદેશો કે તમારે સવારે આવું, બપોરે આવું, સાંજે આવું, વારાફરતી બધાને માસ્ક પહેરીને આવું, એ બધી જ કોવિડની ગાઈડલાઈન પ્રમાણે આપી દીધું છે। હવે શું સંદેશ લાખો હરિભક્તો આજે અંતિમ વિદાય અથવા તો જે રાહ જોઈ રહ્યા છે શું સંદેશ છે? સંદેશ તો પ્રભુ એક જ છે કે ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજનો સંદેશો સમ સુરત ભાવને એકતા રાખવા, આત્મીયતા રાખવી એ જ છે। આ હતા સ્વામીજી કહી રહ્યા છે કે જે રીતે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કોવિડની ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલ કરીને
एक अठवाडिया माटे अंतिम दर्शन माटे प्रांत वाइज जे हरिभक्त छे एमने बोलावामां आवशे। कोविडनी गाइडलाइन फॉलो करी अने सोखड़ा खाते रविवारना दिवसे एमनी अंतिम क्रिया करवामां आवशे। कैमरामैन किशोर क्षीरसागर साथे मानु चावड़ा, वीटीवी न्यूज।